An Academy. Let's crack it. અને બેન રિવિઝન માટે જે નોટ્સ જે અગત્યનો રોલ ભજવતું હોય છે તો આ નોટ્સ બનાવવાની રીત ઉપર પણ વિદ્યાર્થીઓને આપ થોડો પ્રકાશ પાડજો. આપ કેવી રીતે નોટ્સ બનાવતા હતા અને એક વિદ્યાર્થી કેવી રીતે નોટ્સ દ્વારા રિવિઝનને પોતે સરળ બનાવી શકે? સર, જયારે મારી પહેલી વખત મેં નોટ બનાવી હતી ત્યારે મને એવું લાગતું કે મેં છે ને લક્ષ્મીકાંતની મેં નોટ બનાવી હતી, મને યાદ છે. અને મેં એને એ જ કોપી ખાલી જે લક્ષ્મીકાંતની મારી ઇંગ્લિશમાં કે હિન્દીમાં બુક હતી એનું એ જ ગુજરાતીમાં કોપી કરી. પણ ધીરે ધીરે જે રીતે મેજોરિટી આવતી ગઈ અને એ પ્રમાણે નોટ મેપિંગમાં ફેલ પડતો ગયો. અત્યારે બી નો ડાઉટ ઘણી વખત મને એમ લાગે કે મારી હજી પરફેક્ટ નથી. પણ હું એવી સલાહ આપીશ કે તમે પોતાનું જે બઝિંગ વર્ડ છે એને પકડી રાખો. ફોર એક્ઝામ્પલ, અગર તમે કઈ રીડ કરો છો તો એમાંથી કેટલાક બાકી બધી વસ્તુ તમને યાદ નહીં રહેતી હશે, પણ કેટલાક વર્ડ છે ને એ યાદ નહીં રહેતા. તમે એના ઉપર જ ફોકસ કરો. બઝિંગ વર્ડ નો કોન્સેપ્ટ હંમેશાથી કામમાં આવે. ફોર એક્ઝામ્પલ, હું ફેડરલિઝમ કરું છું તો ફેડરલિઝમમાં મારી પાસે કેટલાક વર્ડ છે કે જે હું લખી નાખું ને એના ઉપર હું આખું ફેડરલિઝમ છે ને એ એક્સપ્લેન કરી શકું. તો અને એન ટાઈમે હંમેશા એવું થાય છે કે તમને ટાઈમ જ નથી મળતો કે તમે બધું રીડ કરી શકો. તો જો આવી આવી બઝિંગ વર્ડ થશે ને સર, તો એના ઉપરથી તમે આ ક્વેશ્ચન બહુ સારી રીતે એક્સપ્લેન કરાવી શકો. તો દરેક ટોપિક ના જે મેઇન મેઇન વર્ડ છે, બઝિંગ વર્ડ છે, એને તમે માઇન્ડમાં રાખો. નો ડાઉટ તમારે બે વખત રીડ કરવું પડશે એ ટોપિક, અને એમાંથી તમારે કયા ટોપિક તમને એમને એમ યાદ રહી જાય છે, કયા ટોપિક છે એ કયા વર્ડ લાંબી બની જતી હોય છે કે એ બુક્સ લાંબો ફરક ના રહે. અને દરેક વખતે નોટ બનાવવી એવું બી જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ, બધા સબ્જેક્ટ માં નોટ બનાવવી ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ. કારણ કે અલ્ટિમેટલી ફોર એક્ઝામ્પલ, મેં પોલિસીની નોટ નથી બનાવી. મને ખબર છે કે કેટલું હાઈલાઈટ કરીને રાખ્યું છે, અગર હું વાંચીશ એન ટાઈમે તો બી મને યાદ આવી જવાનું છે. તો ત્યાં મારે નોટ બનાવવાની જરૂર નથી પડી. કરંટ અફેર્સમાં મેં એટલી જગ્યાએ નોટ બનાવી છે કે જ્યાં મને લાગે છે આ ટોપિક મારે આ જગ્યાએ ટાંકવાનું રહેશે. પણ અગર મારી પાસે પ્રિલિમિનરી મેગેઝીન જ આવતી હોય છે તો પછી નોટ બનાવવાનો ક્યાં કઈ મતલબ નથી. એટલે જ્યાં જરૂર છે એન ટાઈમે આ વસ્તુ મને ભેગી નહીં થાય ત્યાં જ નોટ બનાવો. અને આપણને એમ લાગે કે આ વસ્તુ મેં કઈક નવું શીખ્યું છે, નવું એના વિશે મારી પાસે બે ત્રણ જગ્યાના કોર્સ ભેગા કર્યા છે, તો નોટ બનાવવી અલગ વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ, તમે ઇકોનોમિક્સ સર્વે કરો તો આમ ઘણી બધી જગ્યાએથી તમને ઘણું બધું મળી રહેશે. ત્યાં તમે એક જગ્યાએ ભેગું કરવાની વાત કરો છો તો તમે નોટ બનાવો તો ધેટ ઇઝ ઓકે. પણ દરેક જગ્યામાં નોટ બનાવવી જરૂરી નથી. અને બેન, સફર દરમિયાન ક્યારે પણ, કેમ કે તમે 3-3.5 વર્ષથી જે તૈયારી કરી રહ્યા છો, ઘણી વખત વિદ્યાર્થીઓ જે તૈયારી કરતા હોય છે પણ વચ્ચે ક્યારેક તો એવો વિચાર આવી જાય કે યાર હવે અમારાથી નહીં થાય, હવે હું આ નહીં કરી શકું અને ફેલ થઈશ, તો આવો જે ફેલ થવાનો જે ડર છે યાર હવે કેટલોક સમય, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ હવે મારાથી પાસ નહીં થાય તો હું શું કરીશ અને ક્વિટ કરવાનો, છોડી દેવાનો આ વિચાર આવે, આવો વિચાર હર કોઈ વિદ્યાર્થીના જીવનમાં આવતો જ હોય છે. પણ આ વિચારમાંથી ઘણા લોકો એ વિચારને સરેન્ડર થઈ જાય છે અને ત્યાંથી એ નવો રસ્તો અપનાવે છે. અને ઘણા વિદ્યાર્થીઓ વિચારની સામે પણ ફાઇટ કરે છે અને એ પૈકીના તમે એક છો કે આ વિચારની સામે તમે ફાઇટ કરી છે. તો આ વિદ્યાર્થીએ કેવી રીતે ફાઇટ કરવી, આવા વિચાર આવે ત્યારે વિદ્યાર્થી શું કરે? સર, વચ્ચેના કેટલોક ટાઈમ એવો હતો કે જે મારા લાઈફનો સૌથી ક્રિટિકલ ટાઈમ હતો. જયારે હાલમાં જ મારા પપ્પાનું દુઃખદ અવસાન થયું, એના પછી આઈ થિંક ફેમિલી રિસ્પોન્સિબિલિટી મારા ઉપર હતી અને મારા નાના ભાઈ બહેનો છે એમના સ્ટડીની રિસ્પોન્સિબિલિટી મારા ઉપર હતી. ત્યારે સોશિયલ રિસ્પોન્સિબિલિટી, ફેમિલીની ઇમોશનલ રિસ્પોન્સિબિલિટી એઝ વેલ એઝ વર્ક, અને એની સાથે સ્ટડીને મેન્ટેન કરવું બહુ જ રહી. અને ક્યારેક એવું થતું કે જયારે તમારી પાસે બે નિષ્ફળતા હોય સતત, અને ત્યારે માઇન્ડમાં આવે કે શું આપણે એટલા લાયક છીએ. ઇવન જયારે એસકે નું રિઝલ્ટ આવ્યું ત્યારે મને ખબર હતી દિનેશ દાદા ટ્વીટ આવતા હતા તો ઘણા બધા પેરેન્ટ કહેતા હતા કે એસકે નું રિઝલ્ટ આવશે. પણ જયારે મેં પ્રિલિમ મેઇન્સ આપી હતી ત્યારે મેં પોતાની જાત સાથે એવો એક એવી સમજૂતી કરી કે રિઝલ્ટ જે બી આવે હું કોની અપેક્ષા નહીં રાખું, અને હું પોતાની એક હોબી તરીકે લઈશ, એક એક્ટિવિટી તરીકે લઈશ. પાસ
જીપીએસસી પાસ કરે કે નહીં એ મારા ટેલેન્ટ નું કે હું જે ડિઝર્વ કરું છું એનું માપદંડ હોય જ ના. અને અને થાય છે બધાને ક્યાંક ને ક્યાંક એવું થાય છે. મારા કેટલાક ફ્રેન્ડ છે એ 3-4 વર્ષથી પ્રિપેરેશન કરે છે અને ઘણી વખત આવતા હોય કે હવે મારે કોઈ જવાનું નહીં. મારા કેટલાક ફ્રેન્ડ છે, એકાદ ફ્રેન્ડ છે કે જે ફેમિલી એમ કે હવે તો સેટલ થવું છે, હવે હવે કઈક પ્રાઇવેટ જોબ કરી લઈએ, હવે કઈક બીજું કરી લઈએ. એને પણ કઈક એવું હતો કે આજે 3-4 વર્ષ તમે જ ઇમેજિન કરો કે તમે 3-4 વર્ષની તમારી મહેનત છે એ તમારી ફેમિલીને તમને ક્યાં લઈને જશે. હંમેશા એવું વિચાર્યું છે કે લોકોને સર્વ કરવું છે. મારા માટે અલ્ટિમેટલી જે રાય છે તમે જે કીધું એ એક કરેક્ટ હતો. મારા માટે હંમેશા એવું રહ્યું છે કે મેં વિચાર્યું છે કે લોકોને સર્વ કરવા એ મારો લાસ્ટ એમ છે. તમારો બી લાસ્ટ કોઈના માટે લક્ઝરી એમનું ડ્રીમ હોય છે, કોઈના માટે બસ લોકોને કવ કરવા એમનું ડ્રીમ હોય છે. તો અને કોઈના માટે એમના મમ્મી પપ્પાની આંખોમાં એમના માટે પ્રાઇડ એમનું ડ્રીમ હોય છે. તો અગર એ ડ્રીમ ને સાથે રાખીને ચાલે અને પોતાની જાત ઉપર કઈ બી થશે કઈ વાંધો નહીં. 4-5 વર્ષ પછી કદાચ હું શીખું જ ને, 4-5 વર્ષ પછી કદાચ નહીં બી હોય પ્રાઇવેટ જોબ માં જઈ તો બી આ એક્સપિરિયન્સ તો કામ આવવાનો છે ને. તો શું કામ રિસ્ક ન લેવું. અને જાણું છું ટફ છે, ઘણું બધું ટફ છે, પણ અલ્ટિમેટલી અગર જો તમને પોતાની જાત ઉપર ટ્રસ્ટ થશે ને તો કોઈ બી વસ્તુ સોલ્વ થઈ જ જશે. અને હું હંમેશા એવું માનું છું કે કોઈ બી વસ્તુ કરો તો એ શિદ્દત થી કરો. હું એવું માનું કે યુપીએસસી એ મારો પહેલો પ્રેમ છે. અને જ્યાં સુધી તમે એક એવી પોઝિટિવ વસ્તુ છે ને કે એના સિવાય હું કઈ બી વિચારીશ ને તો એ મારા ગુસ્સે થઈ જશે કે નારાજ થઈ જશે. તો પોતાના લાઈફમાં કઈક ને કઈક હોય છે કે જે એમને એ સપનું હોય જ છે દરેકની આંખોમાં અને જે એમને આગળ લઈ જાય છે. જેમ તમે કીધું એમ કે એક ગાડી કોઈ ફ્યુલ વગર ન ચાલી શકે, એમાં પેટ્રોલ યા તો ડીઝલ નાખવું જ પડે. એક બાઇક ની અંદર પણ તમારે જેમ પેટ્રોલ નાખવું જ પડે એમ તમારી તૈયારીનું પેટ્રોલ એ તમારું ક્યાંક અને ક્યાંક એ આન્સર નો ક્વેશ્ચન છે કે તમારે શેની માટે આ સપનું પૂરું કરવું છે. અને જો તમારી ગાડી કદાચ 1,00,000 રૂપિયાની બાઇક હશે પણ એની અંદર જો 100 રૂપિયાનું પેટ્રોલ નહીં હોય તો કદાચ 1,00,000 રૂપિયાની બાઇકને પણ તમારે દોરવવી પડશે. એવી જ રીતે તમે તૈયારી ખૂબ સારી કરશો પણ એની અંદર જો સપનારૂપીનું બીજ, સપનારૂપીનું પેટ્રોલ, ડીઝલ નહીં હોય તો કદાચ આ સફરમાં આગળ જવું થોડું વધારે મુશ્કેલ થતું હોય છે. આ રીતે જે બેને વાત કરી છે અને બેન ઘણી વખત વિદ્યાર્થીઓ એવો પ્રશ્નો નોર્મલ કરતા હોય છે કે મારે કોઈ પરીક્ષા પાસ કરવી હોય, ક્લાસ 3 ની પરીક્ષા પાસ કરવી હોય અથવા તો એસટીઆઈ પાસ કરવી, પીએસઆઈ છે, એએસઆઈ છે, પીઆઈ છે, જીપીએસસી 1-2 હોય તો કેટલી કલાક વાંચું તો હું પરીક્ષા પાસ કરી લઉં. આવો બેઝિક પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે તો એવા વિદ્યાર્થીઓ માટે આપ શું કહેશો? જયારે હું પ્રિપેરેશન કરતી ત્યારે મારા માઇન્ડમાં એક ક્વેશ્ચન એવો આવતો કે મારી પાસે તો ટાઈમ જ નથી હોતો. ઇવન મારી જોબ પણ એટલી હેક્ટિક હોય છે કે કદાચ જોબ ટાઈમ પૂરો થઈ જાય પછી બી કોલ આવતા હોય છે કે આમાં શું કરું કે આમાં નહીં. તો મને હંમેશા એક ક્વેશ્ચન એ હતો કે મારી સામે એવા વિદ્યાર્થીઓ છે કે જે કલાકો સુધી મહેનત કરે છે અને અને મારી પાસે તો મોસ્ટલી ટાઈમ જ નથી હોતો કે હું મહેનત કરી શકું એટલી. તો પણ અગર મારી સફળતા છે તો એ કદાચ એ ઉદાહરણ છે કે તમે અગર થોડા કલાકો સુધી પણ જો કન્સિસ્ટન્ટલી મહેનત કરો ને, નો ડાઉટ એમાં કન્સિસ્ટન્સીમાં બી ક્યારેક દેખાવી જાય, પણ અગર તમે ચાલુ કન્ટિન્યુ રાખો ને તો થઈ જ જાય એમ છે. અને કલાકો ક્યારે મેટર કર્યા જ નથી. તમે કદાચ મને ખ્યાલ છે કે વચ્ચે એવું થતું કે કોન્સન્ટ્રેશન ના હોય અને મારો પછી બધું છોડીને બધું મૂકીને આમ એના ઉપર જ આમ દોડી જવાનું, એના માટે જ પ્રિપેરેશન કરતી રહેવાની. પણ જયારે એવું બી ના થાય, મારા પપ્પા મને હંમેશા એમ કહેતા કે
હું કલાકો સુધી ઉપર ના રૂમ માં હોય તો મારા પપ્પા ને હંમેશા નીચે લઈ જતા ને કહેતા કે સાચું છે કે તું પ્રિપેરેશન કરે છે, સારું છે કે તું મહેનત કરે છે, પણ એન્ટરટેનમેન્ટ અને એની સાથે બીજી બધી વસ્તુઓ પણ એટલી જરૂરી હોય છે. તો કલાકો ક્યારેય મેટર નથી કર્યા, પણ જયારે તમને પોતાની જાતને સેટિસ્ફાઈડ થઈ જાય કે હા આજે મેં કર્યું, એ મેં જે વિચાર્યું હતું એટલું કર્યું છે, પછી ભલે ને રાતના 12 હોય તો 12 અને રાતના 8 હોય તો 8, પણ એટલું સેટિસ્ફેક્શન રાત્રે જુઓ ત્યારે એ તમારા કલાક. રાઈટ છે, એટલે ક્યાંક ને ક્યાંક તમને આત્મસંતોષ થવો જોઈએ કે નહીં યાર મેં બેસ્ટ મારો બેસ્ટ પ્રયાસ કર્યો છે, ધેટ્સ ઓલ. એ જ ક્યાંક તમારી માટે સફળતાની દિશામાં કદમ ભરાતું હોય છે. અને બેન એન્ડમાં આપે ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પ્રોવાઈડ કર્યું છે, ત્યારે આપનો એક પોઝિટિવ મેસેજ વિદ્યાર્થીઓને, જે આપનો 3.5-4 વર્ષનો જે સફરનો અનુભવ છે, જે મુખ્ય સેવિકા તરીકે આપ ફરજ પણ જે બજાવી છે અને સાથે સાથે અત્યારે એસટીએ ની અંદર પણ સફળતા પ્રાપ્ત કરી છે, આવનારા ભવિષ્યમાં જીપીએસસી યુપીએસસી ની અંદર પણ સફળતા પ્રાપ્ત કરો એવી તમામ વિદ્યાર્થી મિત્રો, અમારા વતી આ પ્લેટફોર્મ વતી આપને શુભેચ્છા પણ છે. પણ એક આ સફર છે, આ સફરનો અનુભવ છે, એ અનુભવનું ભાથું એક વિદ્યાર્થીને આપવું હોય, એન્ડમાં એક પોઝિટિવ મેસેજ વિદ્યાર્થીને આપવો હોય આપના વતી, તો આપ શું આપશો? બસ એટલું કે જયારે તમને તમારું લક્ષ્ય ધુમ્મસ ક્લિયર ના દેખાતું હોય તો એ સમયે તમે એક એક સ્ટેપ ચાલો ને એનું બી મહત્વ છે, અને એ તમને તમારી મંદિર ઉપર પહોંચાડે જ અને પહોંચાડે જ. ખૂબ સારી રીતે બેન આપે વાત કરી છે, વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે, વિદ્યાર્થીની અંદર પ્રેરણાનો દીપક પ્રગટે એવા પ્રયાસ આપણે જયારે કર્યા છે ત્યારે આપે પોતાનો કિંમતી સમય આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો એવરી ટાઈમ આવી રીતે જે આપ પ્લેટફોર્મ પર આવી રહ્યા છો, અલગ અલગ ટોપર્સ વિદ્યાર્થીઓની સાથે આપ ચર્ચા કરો છો અને એ ચર્ચામાંથી આપ ક્યાંક લર્નિંગ પ્રાપ્ત કરી અને આપ પોતાની તૈયારીમાં એને ઇમ્પ્લિમેન્ટ કરો અને આપ પણ બેનની જેમ નવા સફળતાના શિખરો સતત અને સતત સર કરતા રહો. અને એકેડેમી પ્રેઝન્ટ જીપીએસસી ટોપર્સ ઓફ વિદ્યાર્થી ગુજરાત સિરીઝ ની અંદર જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત. અન એકેડેમી.